જંગલ શબ્દ સાંભળતા જ બાળપણથી આપણા મનમાં એક ચિત્ર બની જતું હોય છે અને આપણે બાળપણમાં જંગલ વિશે અનેક વાર આપણે સાંભળ્યું છે, વાતો પણ સાંભળી છે, તેના વિશે કદાચ ભણતી વખતે નિબંધ પણ લખ્યા હશે. પરંતુ ખરેખર જંગલ કેવું હોય છે, જંગલમાં રહેતા પ્રાણીઓની કેવી લાઇફસ્ટાઇલ હોય છે, તેની પર સતત ત્રીજી આંખથી જે નજર રાખતા હોય છે વાઇલ્ડલાઇફ ફોટોગ્રાફર, જેમણે જંગલને ખૂબ નજીકથી જોવે છે અને જંગલમાં કેવી પરિસ્થિતિ હોય છે, વન્ય પ્રાણીઓના કેવા જીવન હોય છે, એ તમામ ઉપર સતત તેઓ નજર રાખતા હોય છે અને તેમની સાથે મોટાભાગનો સમય પણ ત્યાં પસાર કરતા હોય છે. તેવા આજે ફોટોગ્રાફર જે વાઇલ્ડલાઇફ ફોટોગ્રાફર્સ છે તેમની સાથે આપણે સીધી જ વાતચીત કરીશું અને જે જંગલમાં જે ઘટનાઓ બનતી હોય છે તેમને તે કઈ રીતે જોતા હોય છે તે વિશે આપણે વિશેષ અહેવાલમાં આ વાત કરીશું. વૈષ્ણવ જન તો તેને કહીએ જે પીડ પરાઈ જાણે રે. 70મા નેશનલ વાઇલ્ડલાઇફ વીક સેલિબ્રેશનના ભાગરૂપે અહીંયા અમદાવાદના જોધપુર ખાતે ફોટોગ્રાફીનું એક્ઝિબિશન રાખવામાં આવ્યું છે, જેમાં વાઇલ્ડલાઇફ ફોટોગ્રાફર દ્વારા જે પિક્ચર્સ ક્લિક કરવામાં આવ્યા છે તેનું અહીંયા એક્ઝિબિશન રાખવામાં આવ્યું છે. અને આ જે પિક્ચર વખતે મારી પાછળ દેખાઈ રહ્યા છે જે ફોટોગ્રાફર દ્વારા ક્લિક કરવામાં આવ્યા છે તેમની સાથે જ આપણે સીધી વાતચીત કરીશું. સૌ પ્રથમ તો આપનું નામ શું? હું રોનક જોશી છું, અમદાવાદથી જ રહું છું અને વાઇલ્ડલાઇફ ફોટોગ્રાફી કરું છું 5-1 વર્ષથી. જે પાછળ જે અત્યારે જે પિક્ચર દેખાઈ રહ્યા છે એ પ્રમાણે લાગે છે તમે મોસ્ટલી બર્ડના જ ફોટા. જી, તમારું ઓબ્ઝર્વેશન એકદમ રાઇટ છે. વાઇલ્ડલાઇફ ફોટોગ્રાફીમાં બી મારા મેઇન સબ્જેક્ટ બર્ડ્સ છે અને હું મોસ્ટલી બર્ડ્સની ફોટોગ્રાફી કરું છું. ઓલ ઓવર ઇન્ડિયામાં હું ફરું છું અને અલગ અલગ જગ્યાએથી પક્ષીઓનો ફોટોગ્રાફ લઉં છું. અત્યારે જે આપણે પાછળ જે આ દેખાઈ રહ્યું છે પક્ષી છે એનું થોડું તમે આ ઓરિએન્ટલ ડ્વાર્ફ કિંગફિશર છે જે આપણા એશિયાનું સૌથી નાનું કિંગફિશર છે. આ ફોટોગ્રાફ મેં રત્નાગીરી મહારાષ્ટ્રમાં લીધેલો છે અને આપ જોઈ શકો છો એમ એટલું સુંદર પક્ષી હોય છે. એના 4 કલર્સ છે બેઝિકલી, ઓરેન્જ, બ્લુ, પર્પલ અને યલો. અને દરેક કલરની ના પણ એટલા બધા એની અંદર શેડ હોય છે અને જેમ જેમ એની ઉપર સનલાઇટ પડે અલગ અલગ દિશાઓમાંથી દરેક વખત એના કલર્સ એકદમ વાઇબ્રન્ટ ને અલગ દેખાતા હોય છે. ખૂબ સુંદર અને ખૂબ જ સરસ પક્ષી છે આ. હા, એટલે અમે શહેરમાં રહેતા હોઈએ તો અમે ભાગ્ય બહુ ઓછા પક્ષીઓ જોયા હશે કે નામ સાંભળ્યા હશે, પરંતુ તમે જ્યારે જંગલમાં જતા હો છો જેમ તમે આ પક્ષી વિશે વાત કરી તો અમે પણ જાણતા નહોતા અત્યારે પહેલીવાર જોયો. તો તમે જ્યારે ક્લિક કરવા જાઓ ત્યારે એવું બને કે જે એક્સપેક્ટેશન જ ના હોય ને એ તમારા કેમેરામાં? જી, ચોક્કસ બને. અને એકચ્યુઅલી તો કાયમ અમે એવું જ વિચારતા હોઈએ છીએ કે જે શોધી એના કરતાં કોઈક વાર ના વિચારેલું હોય એવું પક્ષી મળી જાય. ડેફિનેટલી એક ખૂબ અને એક સૌથી આનંદની વસ્તુ એ જ હોય છે કે કોઈક વસ્તુ અમુક વાર, જેમ કે આ જ બર્ડ છે આપની પાસે કદાચ જોઈ શકતા હશે, આ કોમન કિંગફિશર જ છે પણ જનરલી કોમન કિંગફિશર યલો અને બ્લુ કલરનું હોય, આ આખું વ્હાઇટ છે. એટલે એને મેલેનિન ડેફિશિયન્સી છે એટલે લ્યુસિસ્ટિક છે. અને આ અમે શોધતા નહોતા પણ સમહાઉ એકદમ જ આપણને મળી ગયું અને બહુ રેર બર્ડ છે એટલે એ તો કાયમ એવી ચાન્સીસ વાઇલ્ડલાઇફમાં તો હંમેશા રહે છે જ. પિક્ચર સાથે હંમેશા ફોટોગ્રાફરની એની થોડી યાદદાસણો પણ જોડાયેલી હોય છે, આમાંથી તમારા પિક્ચરમાંથી? ખૂબ 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 સરસ આ સવાલ છે. એકચ્યુઅલી યાદગાર એવું નથી, ખરેખર તો જોવા જઈએ ને તો આ દરેક જગ્યાની દરેક મોમેન્ટ છે ને આપણા માઇન્ડ ઉપર ઇમ્પ્રિન્ટ થઈ જતી હોય છે. એટલે એ લોકેશન છે કે એ બર્ડ છે કાયમ આપણા મેમરીની અંદર એવું ઇમ્પ્રિન્ટ થઈ જતું હોય કે જ્યારે એ જગ્યાએ ફરીથી જઈએ તો બી એક્ઝેક્ટ એ જ જગ્યાએ જ્યાં ફોટોગ્રાફ પાડેલો ત્યાં આપણી નજર જાય અને એમાંય થાય કે ત્યાં આગળ કદાચ ફરતી એ પક્ષી મળી જાય આપણને. એટલે એ તો લાઈફ ટાઈમ મેમરી છે ડેફિનેટલી. પણ એવું કહેવાય છે કે વાઇલ્ડલાઇફમાં પણ સ્પેશિયલી જે બર્ડના ફોટા પાડતા હોય છે એના માટે બહુ ડિફિકલ્ટ હોય છે, એનું કારણ શું હોય? વાઇલ્ડલાઇફ ઓવરઓલ જોવા જાઓ તો વાઇલ્ડલાઇફ ફોટોગ્રાફી ખૂબ જ ડિફિકલ્ટ છે, એમાં કોઈ ડાઉટ નથી. પણ વધારે કદાચ પર્ટિક્યુલરલી વિચારીએ તો બર્ડ ફોટોગ્રાફી એ થોડીક વધારે ડિફિકલ્ટ હોય છે, કારણ કે બધા જ જાણો છો એ પ્રમાણે બર્ડ એક તો થોડાક સેન્સિટિવ હોય અને એ લોકો હંમેશા થોડુંક ડિસ્ટન્સ રાખવાનો પ્રયત્ન કરતા હોય. એટલે જનરલી અમે ઝૂમ લેન્સ હોય 600 મીટર્સનો એવો લેન્સ જે દૂર સુધીનું ડિસ્ટન્સ કવર કરીને ફોટોગ્રાફ આવે એવી રીતે લઈ શકતા હોય. તેમ છતાંય બર્ડ છે, થોડી બી તમારી એક્ટિવિટી તમને એવું લાગે એને ડર જેવું લાગે તો તરત ઉડીને આગળ જતું રહે. એટલે પાછું તમારે એની પાછળ એને જરાક એને જોવું પડે કે કેટલે દૂર ગયું, એની પાછળ જઈને ફરીથી એકવાર ટ્રાય કરવો પડે. કોઈક વાર એવું બને કે બહુ જ બધા ટ્રાય કર્યા પછી બી ક્યારેય એ બર્ડ ફોટો ના આપે. કોઈક વાર એવું બને કે એટલે ટૂંકમાં
ઓછું બને એવું કે કોઓપરેટિવ હોય ને આપણને ફોટોગ્રાફ આપી દે. એવું થાય કે અન્ય પ્રાણી છે એની પાછળ તો આપણે પીછો કરીને બી જતા રહીએ. હા ડેફિનેટલી. ના, વન્ય પ્રાણીમાં એવી પોસિબિલિટી છે એની મૂવમેન્ટ બી થોડીક સ્લો હોય, જ્યારે બર્ડની મૂવમેન્ટ બી ફાસ્ટ હોય છે. એના માટે એક કિલોમીટર ઉડીને જતા રહેવું એ કંઈ જ નથી, જ્યારે આપણે એક કિલોમીટર ચાલીને ત્યાં જવું એટલે એ બહુ ડિફિકલ્ટ છે. પણ તમે જે પ્રકારે આ બર્ડ્સના ફોટો છે, મોસ્ટલી કઈ કઈ જગ્યાએ આ તમે ફોટો આ બધા અત્યારે જે ડિસ્પ્લેમાં છે એ 5 ફોટોગ્રાફ છે. એક ફોટોગ્રાફ છે જે સારા સ્ક્રીનનો છે, એ પરિયેજની આજુબાજુ એટલે ખેડા ડિસ્ટ્રિક્ટમાં પાડેલો છે ફોટોગ્રાફ. આ કિંગફિશરનો છે, એ ફોટોગ્રાફ રત્નાગીરી મહારાષ્ટ્રમાં લીધેલો છે. આ લિટલ સ્પાઈડર હન્ટર છે, તથ્થેગઢ કેરળમાં ફોટોગ્રાફ કરેલો છે. આ આમુર ફાલ્કન છે, એ લોનાવાલા મહારાષ્ટ્રમાં છે. અને આ કોમન કિંગફિશર છે, ઉદયપુર રાજસ્થાનમાં લીધેલો ફોટોગ્રાફ છે. એટલે બેઝિકલી ઓલ ઓવર ઇન્ડિયા લેવલે અલગ અલગ જગ્યાએ બર્ડ્સ અમને ટ્રાવેલ કરવા માટે મજબૂર કરતા હોય છે. પણ જે તમે દિવસભરના આખા ક્લિક કરતા હોય ને જે અત્યારે ડિસ્પ્લેમાં જોવો છો, એવો કોઈ સારો ફોટો તમારી નજરે જ્યારે પહેલી નજરે આવી જતી હોય, કેટલી ખુશી થતી? અદ્ભુત ખુશી છે. અને બેઝિકલી છે ને એમાં વાઇલ્ડ લાઈફ છે બહુ, એમાં સક્સેસ રેશિયો બહુ જ ઓછો છે. એટલે મોટા ભાગે તો તમારા હાથમાં ફેઇલિયર જ આવેલી હોય છે. ભાગ્યે જ એક પરફેક્ટ તમને જેવું વિઝનમાં હોય એવો ફોટોગ્રાફ માટે ટૂંકમાં તમે બહુ જ મહેનત કરી લો, એટલે જ્યારે બી એ ફોટોગ્રાફ મળે છે ત્યારે એ ખુશી અવર્ણનીય છે. અને રાધર એ જે ખુશી છે એના માટેની જે આખી મહેનત હોય છે પ્રેક્ટિકલી, એ જ મોટિવ કરે છે કે ક્યારેક ને ક્યારેક આપણને જોઈએ છે એવો ફોટોગ્રાફ મળી જશે. જી બિલકુલ. જે પ્રકારે આપણે જે વાઇલ્ડ લાઈફ ફોટોગ્રાફર છે તેમની સાથે વાત કરી, જેમણે બર્ડના સ્પેશિયલી ફોટોગ્રાફ્સ ક્લિક કરતા હોય છે, અત્યારે આપણી સાથે બીજા પણ ફોટોગ્રાફર્સ છે વાઇલ્ડ લાઈફના, જેઓ સતત જંગલમાં રહીને પ્રાણીઓ વચ્ચે રહીને તેમના ફોટોઝ ક્લિક કરતા હોય છે, તેમની સાથે પણ આપણે વાત કરીએ. અત્યારે આપણી સાથે બીજા એક વાઇલ્ડ લાઈફ ફોટોગ્રાફર જોડાયેલા છે, આપણે તેમની સાથે વાત કરીએ. તેમણે પણ લાંબા સમયથી જંગલમાં રહીને, જંગલમાં રહેતા પ્રાણીઓ વચ્ચે રહીને તેમની પર સતત નજર રાખી રહ્યા છે અને તેમનો કેમેરો છે, તેમણે આ પ્રાણીઓની જે મૂવમેન્ટ હોય છે તે સતત તેમના કેમેરામાં તેમના ફોટોઝ ક્લિક કર્યા છે. સૌપ્રથમ તો તમારું નામ શું છે? નમસ્કાર, મારું નામ રોહન ત્રિવેદી છે. બેઝિકલી હું અમદાવાદથી જ છું. અત્યારે જે તમારા ફોટોઝ જોયા, મોસ્ટલી મને એવું લાગે છે કે તમે સિંહ પ્રત્યે વધારે ફોટોગ્રાફી કરો. યસ, જ્યારથી મેં વાઇલ્ડ લાઈફ ફોટોગ્રાફી તરફ હું વળ્યો અને વાઇલ્ડ લાઈફ ફોટોગ્રાફી કરવાની ચાલુ કરી, ત્યારથી જ મને સિંહ પ્રત્યે થોડું વધારે વળગણ કહી શકાય અને પ્રેમ પણ છે. લગભગ 10-12 વર્ષથી હું ખાલી ને ખાલી સિંહ પર કામ કરું છું વધારે પડતું. જંગલમાં બીજા ઘણા બધા નેશનલ પાર્ક છે ઇન્ડિયાના, એ ઘણા બધા નેશનલ પાર્કમાં ફોટોગ્રાફી કરી છે અને હમણાં રિસન્ટલી આફ્રિકાની પણ વિઝિટ કરી. પણ સ્પેશિયલી ત્યાં પણ હું લાયન્સ માટે જ ગયો હતો, પણ ત્યાં ઘણા બધા બીજા પ્રાણીઓ પણ છે એની પણ ફોટોગ્રાફી કરી. પણ તમે બહુ સાચું કીધું કે સિંહ પ્રત્યે મારું કામ થોડું વધારે છે. એટલે જો ઇન્ડિયાની અંદર ખાસ કરીને જો કોઈ વાઇલ્ડ લાઈફ ફોટોગ્રાફર હોય ને, જે તમે કીધું કે સિંહ પ્રેમી કોઈ હોય, તેના માટે તો એક જ જગ્યા છે મારા ખ્યાલથી કે જે ગીર છે, નહીતર તમારે આફ્રિકા જવું પડે. તો તમે જે આફ્રિકાનું જંગલ જોયું અને જે ગીરનું જંગલ જોયું, આફ્રિકાના સિંહ છે ને એના સિંહ છે, શું તફાવત છે? તમને બધાને ખબર હશે કે આખા વર્લ્ડમાં ખાલી 2 જગ્યાએ સિંહ છે, એક આફ્રિકામાં છે અને એક ગુજરાતમાં છે જે આપણા સાસણગીરમાં છે. સાસણગીરમાં જે સિંહ છે એની સાઇઝ થોડીક નાની છે આફ્રિકાના લાયન્સ કરતાં. આફ્રિકાના લાયનની સાઇઝ લગભગ 1.5 ગણી છે. હવે હું જંગલની વાત કરું તો જે આફ્રિકાનું જંગલ છે, આફ્રિકાનું જંગલ ટોટલ ગ્રાસલેન્ડ છે, આખું ખુલ્લું જંગલ છે. અને જો સાસણના જંગલની વાત કરું તો સાસણનું જંગલ 70% જંગલ સાગના ઝાડનું જંગલ છે, જે સૂકું જંગલ છે. એ મેજર તફાવત છે. બીજો જે વિઝિબલ ડિફરન્સ છે, જે તમે નરી આંખે જોઈ શકો, કે જે એશિયાટિક લાયન્સ છે એ લોકોને પેટની નીચે બેલી ફેટ હોય, એટલે ગુજરાતીમાં આપણે કહીએ તો ઝાલર હોય, જે આપણે આફ્રિકાના લાયન્સ જોઈએ તો લોકોને ઝાલર નથી હોતી અને સાઇઝમાં થોડા મોટા હોય છે. જી બિલકુલ. અહીંયા જે પિક્ચર્સ છે એમાંથી આફ્રિકાના અને ઇન્ડિયાના બી અત્યારે આપણી પાસે છે. હા, મેં અત્યારે જેટલા બી 5 પિક્ચર ડિસ્પ્લે કર્યા છે એમાંથી 3 આફ્રિકાના છે અને 2 આપણા સાસણના છે. પણ આફ્રિકાના 3માંથી 1 જિરાફનો પણ ફોટો છે જે સનસેટનો છે, એ મેં અહીંયા ડિસ્પ્લે કર્યો છે. પણ જે કહેવાય કે જંગલનો રાજા છે સિંહ, અને તમે એની ફોટોગ્રાફી કરતા હો તો બીક પણ લાગતી હશે તમને? ડેફિનેટલી, જ્યારે શરૂઆતમાં જાય ત્યારે બીક લાગે,
પણ ગ્રેજ્યુઅલી જેમ જેમ તમે એ પ્રાણીને જનાવરને સમજતા જાઓ એમ એમ તમને થોડી થોડી બીક ઓછી થતી જાય, કારણ કે તમને એમનો બિહેવિયર સમજાતો જાય, તમને ખબર પડે કે એનાથી થોડું ડિસ્ટન્સ મેન્ટેન કરવું પડે. ડાયરેક્ટ જયા કરતાં પહેલાં આપણને થોડોક અભ્યાસ હોવો જોઈએ એના બિહેવિયર વિશે, કે એના એક્સપ્રેશન પરથી આપણને ખબર હોવી જોઈએ, કારણ કે આપણને નથી ખબર કે જ્યારે આપણે જઈએ છીએ એના કલાકો પહેલાં કે એના આગલા દિવસોમાં એની સાથે શું ઘટના થઈ છે એ આપણને ખબર નથી. સો ફર્સ્ટ ઇઝ કે ડિસ્ટન્સ મેન્ટેન કરવું પડે, અને બીક તો ડેફિનેટલી લાગે કારણ કે જંગલી છે. પણ હું એક વાત ચોક્કસ કહીશ કે એ રાજા સ્વભાવથી છે, એટલે એ રાજા છે, એ કોઈ દિવસ માણસ પર એમનેમ અટેક નથી કરતો. બીજા કોઈ બી પ્રાણીઓ માણસ પર એમનેમ અટેક નથી કરતા, પણ સિંહ જંગલનો રાજા સાઇઝના હિસાબે નહીં, એના સ્વભાવના હિસાબે છે. એ કોઈ દિવસ માણસને સામેથી હેરાનગતિ નથી કરતો, અને અટેક કરતાં પહેલાં પણ તમને ઘણી બધી વોર્નિંગ આપે છે. પછી એને જો હાર્મફુલ થાય એવું લાગે તો એ અટેક કરી શકે. પણ તમે લાંબા સમયથી મીન્સ કે જંગલમાં જતા હો, ત્યાં ટાવર ના આવતા હોય, મોબાઈલ ના આવતા હોય, તો ઘરવાળા પણ ચિંતા કરતા હશે ને કે આટલા લાંબા ટાઈમથી ગયો છે, ફોન નથી લાગતો, સિંહની વચ્ચે રહી છે, તો આવી બધી પરિસ્થિતિ બી તમારી વચ્ચે થતી હશે. ડેફિનેટલી જ્યારે શરૂઆતમાં જતો હતો ત્યારે આપણને ડેફિનેટલી કોઈ નવી જગ્યાએ જઈએ ત્યારે આપણને ખબર ના હોય એ જગ્યાની, પણ જેમ જેમ જતો ગયો એમ એમ પછી મારા ઘરવાળાને પણ હું કહેતો ગયો કે ભાઈ હું આ સમયે જંગલમાં હોઈશ, ત્યાં ટાવર નહીં આવે તો તમારે ચિંતા નહીં કરવી. ત્યાંના લોકલ લોકો પણ અમારી સાથે હોય છે, ત્યાંના જો સફારી કરવા જઈએ તો ગાઈડ સાથે હોય, ડ્રાઈવર સાથે હોય, પ્લસ અંદર જંગલમાં લોકલ ફોરેસ્ટના લોકો અંદર કામગીરી કરતા હોય છે, ટ્રેકર્સ હોય છે. સો બહુ સલામતી સાથે અમે લોકો કામ કરીએ છીએ, કોઈ રિસ્ક લઈને કામ નથી કરતા. મેં એમ જેમ કીધું કે ડિસ્ટન્સ મેન્ટેન કરવું બહુ જરૂરી છે, તો એ હંમેશા ડિસ્ટન્સ જાળવીને કામ કરીએ છીએ. અને ઘરે હું હંમેશા કહી દઉં કે ભાઈ આ સમયથી આ સમય હું જંગલમાં હોઈશ તો તમે એ સમય ચિંતા નહીં કરતા, અને જેવો જંગલમાંથી બહાર આવું એટલે પહેલો ફોન ઘરે કરીને કહેજો કે ભાઈ હું જંગલમાંથી બહાર આવી ગયો છું ને સેફ છું. પણ તમે જે પ્રકારે જંગલમાં રહો છો, જંગલના રાજાની વચ્ચે, તો ક્યારેય ડિફિકલ્ટી પણ આવતી હશે, તો કઈ પ્રકારની ડિફિકલ્ટી આવે? કારણ કે અત્યારની જનરેશનમાં ઘણા લોકો એવું સમજે છે કે કેમેરો હોય એટલે વાઇલ્ડ લાઈફ ફોટોગ્રાફર બની જવાય છે, કાં તો ઘણા લોકોની ઈચ્છાઓ પણ થતી હોય છે. તો વાઇલ્ડ લાઈફ ફોટોગ્રાફર બનવું કેટલું ઇઝી છે અને કેટલું ડિફિકલ્ટી છે ઓન ફિલ્ડ? ફર્સ્ટ ઓફ ઓલ, વાઇલ્ડ લાઈફ ફોટોગ્રાફર બનવું કોઈ બી તમે ફિલ્ડમાં કે કોઈ બી ક્ષેત્રમાં જાઓ કોઈ બી વસ્તુ ઇઝી નથી હોતી. તમારે બહુ ઘણો લાંબા સમયનો અભ્યાસ બહુ જ જરૂરી છે, ઘણી બધી વસ્તુનો તમારે ભોગ આપવો પડે. અને ખાસ કરીને વાઇલ્ડ લાઈફ ફોટોગ્રાફીમાં જે તે ક્ષેત્રમાં તમે જાઓ છો, બર્ડ્સની ફોટોગ્રાફી છે, મેમલ્સની ફોટોગ્રાફી છે, રેપ્ટાઇલ્સની ફોટોગ્રાફી છે, દરેકનું તમને એક બિહેવિયર, એ લોકોનું હેબિટાટ સમજવું એ બહુ જ જરૂરી છે, તો જ તમે એની ફોટોગ્રાફી સરખી રીતે કરી શકો. ડિફિકલ્ટી ઘણી બધી વસ્તુમાં આવે, કારણ કે નોટ નેસેસરી કે જ્યારે તમે પહેલી વાર વિઝિટ કરવા જાઓ છો તમને જે મોમેન્ટ જોઈતી હોય મળી જાય. ઘણી મોમેન્ટ વર્ષોના વર્ષો પછી મળતી હોય છે તમને, એટલે તમારે સતત જતા રહેવું પડે, સતત પ્રયત્નો કરતા રહેવા પડે, તો તમને મોમેન્ટ મળી શકે. અને એ બી ગેરંટી નથી, વાઇલ્ડ લાઈફ ઇઝ અનપ્રેડિક્ટેબલ, એટલે એની કોઈ ગેરંટી નથી કે તમને મુમેન્ટ મળશે, એટલે તમારે સતત પ્રયાસો કરતા રહેવા પડે. મેં તમારા એક બે પિક્ચર્સ જોયા અને મેં આવીને તમને પૂછ્યું બી ખરા કે શું પ્રાણી, જેમ આપણી સામે કેમેરો હોય તો આપણે પોઝ આપતા હોય, તો શું પ્રાણી પણ પોઝ આપતા છે? કારણ ઘણા પિક્ચર્સ એવા છે એટલે તમને પિક્ચર જોઈને ડેફિનેટલી એવું લાગે કે પ્રાણીઓ પોઝ આપતા હોય છે, પણ ડેફિનેટલી પ્રાણીઓ એવા પોઝ નથી આપતા. એ લોકો એ લોકોની નેચરલ મુમેન્ટ્સમાં હોય છે. એમની જે પ્રાણીઓ છે એની આજુબાજુમાં બી ઘણી બધી પ્રાણી સૃષ્ટિ છે, પક્ષી સૃષ્ટિ છે. એ લોકોને ઓબ્ઝર્વ કરતા હોય છે, એકબીજાનું ધ્યાન રાખતા હોય છે કે એકબીજાથી ડરીને દૂર પણ ભાગતા હોય છે. સો એ ઓબ્ઝર્વેશન કરતા હોય છે. એ ઓબ્ઝર્વેશન દરમિયાન ફોટોગ્રાફરનું રાઈટ સમય, રાઈટ લાઇટિંગમાં અને રાઈટ જગ્યાએ હોવું અને કેપ્ચર કરવું, એટલે તમને એવું લાગે કે આ પોઝમાં એમણે પિક્ચર આપ્યું. જી બિલકુલ, જે પ્રકારે આપણી સાથે વાઇલ્ડ લાઈફ ફોટોગ્રાફર જોડાયા અને પાછળ જે પ્રકારે તેમની તમે તસવીર જોઈ રહ્યા છો, જે જંગલનો રાજા કહેવાય છે, ખૂબ સુંદર તસવીરો છે. અને અહીંયા જે એક્ઝિબિશન રાખવામાં આવ્યું છે ત્યાં આ તસવીરો છે, તમે જોઈ શકો છો. હજી પણ આપણી સાથે બીજા વાઇલ્ડ લાઈફ ફોટોગ્રાફર છે, તેમની સાથે તેમના પિક્ચરો સાથે પણ આપણે જોડાયેલી વાતો કરીશું. આપણી સાથે બીજા એક વાઇલ્ડ લાઈફ ફોટોગ્રાફર જોડાયા છે અને તેમની એક સુંદર તસવીર છે જે મારી પાછળ તમે જોઈ શકો છો. આ કોઈ આર્ટિફિશિયલ પિક્ચર નથી, આ તેમણે જાતે પાડેલો ફોટો છે અને બહુ જ અદ્ભુત ફોટો છે જે પહેલી નજરે તમને જોઈને ગમી જાય. આ પિક્ચર પાછળની શું સ્ટોરી છે આખી, આપણે આ વાઇલ્ડ લાઈફ ફોટોગ્રાફર સાથે જાણીશું. સૌ પ્રથમ તો તમારું નામ? મારું નામ અમલ શાહ છે, હું અમદાવાદથી
છું અને આ તસવીર મેં મારા ગીર નેશનલ પાર્ક, આપણે ગુજરાતની અંદર ગીર નેશનલ પાર્ક છે ત્યાં પાડેલી છે. એટલે લાસ્ટ એપ્રિલમાં હું ગીર નેશનલ પાર્ક વિઝિટ કરવા ગયો હતો, જે મારા પેરેન્ટ્સ સાથે મેં વિઝિટ કર્યું હતું. જનરલી પેરેન્ટ્સના મગજમાં એક ડાઉટ રહેતો હોય છે કે તમે વાઇલ્ડલાઈફ ફોટોગ્રાફી કરો છો તો તમે શું કરી રહ્યા છો, તમારા પર રિસ્ક ફેક્ટર કેટલું બધું છે. કેમ કે તમે ગીર સિંહથી ખૂબ જ ભરેલું છે અને સિંહની વસ્તી લગભગ 654 જેવી આશરે અંદાજ પ્રમાણે છે અને ત્યાં દીપડાની વસ્તી 800+ છે. પણ દીપડા ઓલવેઝ ત્યાંથી છે ને સિંહથી ગભરાયેલા, અને દીપડા ઇટ સેલ્ફ શર્માળ જંગલનો રાજા છે. એટલે જંગલનો રાજા છે, કોઈ કોઈ પણ સિંહ એટલે એકદમ રોયલ એનિમલ છે. એટલે એનાથી તો તમે કોઈ પણ માણસ ગભરાય પહેલી નજરે એને જોઈને. સ્પેશિયલી પ્રાણીઓમાં તો એનો ભય હોય જ છે, પણ દીપડા એક એવી વસ્તુ છે જે શર્માળ પોતે અને નોક્ટર્નલ એટલે કે જે રાતમાં સૌથી વધારે એક્ટિવ થતા હોય. એટલે આ મોમેન્ટ મારી ત્રીજી સફારી હતી અને અમે ગીરમાં જઈ રહ્યા હતા અને અમારો સફારી એ પણ મારા માતા પિતા સાથે. એટલે એ તો એમના માટે તો, મારા માતા પિતાના માટે તો આ એકદમ અદ્ભુત મુમેન્ટ. આપણે તો શું છે, એઝ અ વાઇલ્ડલાઈફ ફોટોગ્રાફર આપણે ઘણી બધી સફારીઓ કરતા હોય પણ એ ક્યારેક જ જોડાતા હોય, અને એમની લાઈફની ફર્સ્ટ જંગલ મુમેન્ટ કે જે સફારી જે કહી શકાય, એમના લાઈફની પહેલી સફારી હતી. એટલે હું જ્યારે ગયો ત્યારે અમે સફારીનો સમય પતવા આવ્યો હતો. જનરલી ત્યાંનો સફારીનો સમય 6-9 સવારે હોય છે જે સમરમાં, અને બાકી 7-9 કે એવી રીતે આખો જે સમયગાળો હોય છે. એટલે અમે જંગલમાંથી બહાર આવી રહ્યા હતા. વી આર વેરી નોર્મલ, કે આપણે એકદમ નોર્મલ હતા કે ભાઈ હવે ગાઈડ ડ્રાઈવર કે હવે બહાર જવાનો સમય થઈ રહ્યો છે કે આજની સફારી પતી ગઈ છે. અને અચાનક જ મારા ડ્રાઈવર જે સફારીમાં ડ્રાઈવર હતા અને ગાઈડ હતા, અચાનક જ ગાડી રોકી દીધી કે સામે એક દીપડો આજે તળા આજે પોન્ડ ડેમનો જે બનાવેલો છે ત્યાં પાણી પી રહ્યો છે. એક જ દીપડો પાણી પી રહ્યો છે. એટલે દૂરથી એવું લાગ્યું કે એક જ દીપડો છે. અમે એક દીપડો જોઈને હું એના ફોટોગ્રાફ્સ લેવાનું ચાલુ કરી દીધું. થોડી વાર રહીને બીજો દીપડો એની જ બાજુમાં આવીને પાણી પીવાનું ચાલુ કરી દીધું. એટલે એણે પાણી પીધું. જ્યારે ફોટોગ્રાફ લઈ રહ્યા હતા ત્યારે તો અમે ચાલુ જ હતું મારું ફોટોગ્રાફ લેવાનું, ક્લિક ચાલુ જ હતું કે હું કન્ટિન્યુ ક્લિક કરી રહ્યો કે શું ચાલે. આ ફોટા પાડવા માટે કેટલા ક્લિક કર્યા હતા? મારી 900+ ક્લિક્સ છે, એટલે 900 કરતાં વધારે ક્લિક છે. આખી મુમેન્ટ હું તમને કહું, એક જ હતો, એના પછી આ બીજો આવ્યો અને એના પછી ત્રીજો આવ્યો. આ છે નર છે, આ માદા છે, અને આ પણ માદા જ છે. પણ કેવું કહેવાય કે ત્રણેયની તમે સાઈઝ જોઈ શકો છો, એક જ એજના મોટું પછી એનાથી મોટું. એટલે એ રીતે ત્રણે પાણી પી રહ્યા હતા. એટલે નહીં તમારી 900 કરતાં વધારે ક્લિક હતી. એટલે ત્યારે તો જસ્ટ આપણા મગજમાં ના હોય કે આપણને કેવી ક્લિક આવી છે, પણ જ્યારે હું ફોટોગ્રાફ હું જ્યારે મારા લેપટોપ ઉપર જોઈ રહ્યો હતો ત્યારે મને ખબર પડી કે ઓ, ત્રણેયનો આઈ કોન્ટેક્ટ, ત્રણેયની મુમેન્ટ, પણ ત્રણ દીપડા મળવા, એ જ જીવનની બહુ મોટી ભેટ છે. કેમ કે કોઈ પણ વાઇલ્ડલાઈફર એવું ના વિચાર્યું હોય કે ગીરની અંદર તમને ત્રણ દીપડા મળશે. કેમ કે ગીર ફેમસ સિંહ માટે છે. જ્યારે તમને ત્રણ દીપડા મળે, એક દીપડો પણ લોકોને મળવો બહુ મુશ્કેલ છે, અને જ્યારે તમને એકમાં ત્રણ દીપડા મળે એ બહુ મોટી વાત હતી. એટલે જ્યારે અમે બહાર આવી રહ્યા હતા, પિન ડ્રોપ સાયલેન્સ, કોઈ કશું જ નહોતું બોલતું. કેમ કે શું થઈ ગયું છે એ ખાલી અમને જ ખબર હતી, અને અમે માન્યમાં જ નહોતું આવતું કે આવી ફ્રેમ છે. અને ઇન જનરલ એવું કહેવાય કે દીપડા પર ભરોસો ન કરાય, પણ તમે કર્યો અને તમને હા. એટલે એક જ વસ્તુ છે, કોઈ પણ વાઇલ્ડલાઈફમાં તમે જાઓ છો, જો તમે એની તમારું એક અંતર બનાવી રાખો છો, કોઈ પણ વાઇલ્ડ એનિમલ કે જંગલી જનાવર છે કે તેનાથી એક તમે અંતર બનાવી રાખો છો, તો કોઈ પણ તમને હમલો કરતું નથી. આપણે માણસમાં પણ કહેવાય છે કે જ્યારે તમે કોઈની પ્રાઇવેટ એરિયામાં કે પ્રાઇવેટ સ્પેસમાં જાઓ છો માણસની, પણ તો તેમને પણ નથી ગમતું. તો આ તો પ્રાણીઓ છે, તો એ લોકો તો કઈ રીતે વિશ્વાસ કરી શકે? ટેરિટરી હોય છે, કરેક્ટ. એટલે કોઈ પણ તમે કરો તો એ કરી શકો છો. પણ એ વખતે મારી 5 સફારી હતી, એપ્રિલનું બીજું અઠવાડિયું હતું, મારી 5 સફારી હતી અને એમાં મને 11 દીપડા જોવા મળ્યા હતા, જે જનરલી ગીરની અંદર એક દીપડો પણ મુશ્કેલ હોય છે, અને ત્યારે મેં 11 દીપડા જોવા મળ્યા હતા. એ મારી લાઈફની સૌથી યાદગાર મુમેન્ટ, અને છેક સુધી મને યાદ રહેશે કે આવી પણ એક સફારી થઈ શકે છે. એક ખાસ વાત હું અહીંયા આવ્યો ત્યારે જાણવા મળ્યું કે આ એક્ઝિબિશનમાં જેની પાસે દ્રષ્ટિ છે એ તો આ પિક્ચર નિહાળવાનો જ છે, પરંતુ જેની પાસે દ્રષ્ટિ નથી આંખની, એના માટેની પણ એક વ્યવસ્થા રાખી છે. એ શું છે? એ મારા ખૂબ જ સારી વાત કરી જે બી છે કે જે પણ દ્રષ્ટિ વિના નેચરલ કે સ્પેશિયલી એબલ્ડ આપણે જેમને કહીએ છીએ તે લોકો માટે સ્પેશિયલ જે પણ ફોર્મેટ અહીંયા લખેલું છે તેનું અનાવરણ, કે જે લોકો સ્પર્શીને તે લોકો સમજી શકે કે શું લખેલું છે. ગઈકાલે જ એના માટેનો સ્પેશિયલ અમે VVIP સેમિનાર રાખેલો હતો, જ્યારે 30 કરતાં વધારે દીકરીઓ આવી હતી અને જે લોકોને અમે સ્પેશિયલ ગાઈડ કર્યું કે આ ફોટો શું છે.
આપણે જે લોકો પાસે દ્રષ્ટિ છે એ લોકો તો સમજી જ શકે છે અને જોઈ શકે છે કે શું વસ્તુ છે, પણ તેઓ પણ સમજી શકે ને આપણા જે પર્યાવરણને અને આપણી જે આજુબાજુ જે કુદરતી દૃશ્યો છે કે પ્રાણીઓ છે બતાવવાનો પ્રયાસ છે કે શું છે, અને એ લોકો સેન્સ કરી શકે ને એમની ખુશી અલગ જ હોય જ્યારે એ લોકો વાંચે અને પોતાની રીતે કેમ કરે. કેમ કે કુદરતનું એવું કહેવું છે કે જે લોકો પાસે દ્રષ્ટિ નથી પણ કુદરતે એમને છઠ્ઠી નજર આપેલી છે, સિક્સ્થ સેન્સ, એ લોકો ફીલ કરી શકે. તેનાથી ગઈકાલે અમને જે અનેરો આનંદ થયો કે અમે જે પણ આ કામ કર્યું એનાથી એ લોકોને જે ખુશી મળી, કેમ કે ધીસ ઇઝ ધ ફર્સ્ટ એક્ઝિબિશન આઈ કેન સે કે પહેલું આ એક્ઝિબિશન એવું છે કે જેની અંદર આનો ઉપયોગ કરીને આખું કવર કરવામાં આવેલું છે સ્પેશિયલી એબલ્ડ લોકો માટે. હવે તમારું પિક્ચર સપોઝ કોઈને અહીંયા ગમી જાય, તમારું છે કે બીજા જે આપણા ફોટોગ્રાફર્સ છે એમનું પિક્ચર, તો એની પ્રોસેસ કઈ રીતે હોય છે, પરચેસમાં મળશે કે કઈ રીતે મળશે જે અમારા વ્યૂઅર્સ છે જે કોઈને ગમતું હોય છે? હા, એટલે કોઈને પણ આ પિક્ચર ગમી શકે છે તો નીચે ગેલેરીમાં પણ મેનેજરને સંપર્ક કરી શકે છે, જેઓ તેમની અમારી કોન્ટેક્ટ ડિટેલ્સ આપશે, તેઓ અમને ગમે ત્યારે કોન્ટેક્ટ ઈમેલ દ્વારા પણ અથવા તો ફોન નંબર દ્વારા ગમે તે રીતે કોન્ટેક્ટ કરી શકે છે, જેથી કરીને એમની સાથે અમે કમ્યુનિકેટ કરીને જેમને પણ જરૂર હશે તેમને પણ અમે પિક્ચર સોલ્ડ આઉટ કરી શકીશું. અને તમે જે પણ જેટલા બી અહીંયા આગળ ફોટોગ્રાફર્સના ફોટોગ્રાફ સ્ટાર્ટ થાય છે ત્યાં પણ અમારું એક બાયો લખેલું છે, એટલે કે જે અમારી બેઝિક ડિટેલ્સ કે અમે શું કરીએ છીએ કે ક્યાંથી છીએ, ત્યાં પણ નીચે અમારું ઇન્સ્ટાગ્રામ હેન્ડલ છે, ત્યાં પણ અમને કોન્ટેક્ટ કરી શકે છે જેથી કરીને અમે એમની સાથે ડાયરેક્ટ કમ્યુનિકેટ કરી શકીએ છીએ. એક્ઝિબિશનનો સૌથી સારામાં સારો ભાગ એ છે કે એ લોકો સીધો જે પણ ફોટોગ્રાફર છે તેમની કોન્ટેક્ટ ડિટેલ્સ આપે છે, એટલે સીધું તમે એમની સાથે સંવાદ કરી શકો અને કમ્યુનિકેટ કરીને કામ આગળ તમારું કરી શકો. જી બિલકુલ, કારણ કે તમે આટલા દિવસ રહેતા હશો જંગલમાં તો એક્સપેન્સ પણ ઘણો થતો હશે, તો તમને આ સીધો ફાયદો પણ કદાચ આ એક્ઝિબિશનથી મળી શકે છે. 100% જેટલા પણ ફોટોગ્રાફર છે એક ફોટોગ્રાફરની પાછળની જે એમની મહેનત અને જે પણ જે ખર્ચ થતો હોય છે, એક્સપેન્સ થતો હોય છે, એ પોતે એક ફોટોગ્રાફર જ કહી શકે છે કે શું હોય છે. કેમ કે એક ઇમેજ જસ્ટ લોકો માટે એક ઇમેજ હોય છે અને એક મોમેન્ટ હોય છે, પણ તેની પાછળની જે અથાગ મહેનત, અથાગ પરિશ્રમ, એક સ્ટોરી પિક્ચર બિહાઇન્ડ ધ સીન, અમે તો પાછળ હોઈએ છીએ પણ જે તમને આગળથી બતાવીએ છીએ એ બહુ જ અગત્યનું અને એક વાઇલ્ડલાઈફર માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ હોય છે, અને એના પછી જો આ મોમેન્ટ મળી જાય તો આ એમના માટે તો એક જીવન બની ગયું એ બરાબર છે. જી બિલકુલ, અમે અહીંયા જે આર્ટ ગેલેરીમાં જે પિક્ચર્સ લગાવવામાં આવ્યા છે, સૌપ્રથમ એકવાર બધા પિક્ચર્સ તમને બતાવી દઈએ છીએ અને જે ફોટોગ્રાફર્સ દ્વારા પાડવામાં આવ્યા છે તેમની સાથે પણ આપણે વાતચીત કરી, અને તમને જો આ કોઈ પિક્ચર્સ ગમી જાય તો અહીંયા અમદાવાદમાં જોધપુર ખાતે આવેલી આર્ટ ગેલેરીમાંથી પણ તમે પરચેસ કરી શકો છો. આજ પ્રકારના સમાચાર અને અહેવાલો સાથે ફરી મળીશું, ત્યાં સુધી નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો. વૈષ્ણવ જન તો તેને કહીએ જે પીડ પરાઈ.